બેનોને નથી આવવા જતા ઘણા ઠેકાણે ભાઈ સાહેબ તમને કહો કાર્યક્રમ નથી અમે ને એટલે જે ઘરમાં જે પરિવારમાં જે સમાજમાં જે ગામ માં જ્યાં સ્ત્રી નું સન્માન નથી ત્યાં શક્તિ નો વાસ નથી જ્યાં સ્ત્રી નું સન્માન નથી ને શક્તિ નો વાસ નથી એટલે બહુ વિચારવા જેવું ગણાય છે ને આપણે ત્યાં બેનું જ રાખી છે ભાનવ મંદિરમાં બેનું છે પણ અમને એમાં શક્તિના દર્શન થાય છે શક્તિના દર્શન થાય છે અમને માના દર્શન થાય છે દીકરીના દર્શન થાય છે એમાં બેનના દર્શન થાય છે વિચાર સહન થઈ જાયલા એક પાગલ હાંસવું હોય ને કઠણથી પડે એક વ્રદ હાંસવા માટે કઠણ છે બે ત્રણ છોકરા હોય ને અમારે ભેગા નહીં એવું મોઢું એટલે ડાસું ડાસું એટલે જડવું જડવું એટલે મુખારવી એમાં મારે એક પ્રશ્ન છે કહેવાનો મા બાપ આપડી ભેગા હોય ને એટલે એટલે છોકરા ઘણા એમ આપણે પૂછીને ને મા બાપ કોની ભેગા ત્યાં તો ઓલો હસબન્ડ તો હજી બેઠો હોય ખુડી છે ત્યાં તો એના મિસી છે એની ઘરવાળી પત્ની સમજો ને છોકરાની મમ્મી આમ 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 દરવાજા હું ફીરીને આમ કડી હાથી કોક કોક લાગડ ની આ તો હજાર ગામ શેટા ની વાત છે અમારી ભેગા કોઈ ન રાખ્યા તમારા ભાઈને મેં કીધું આપણે રાખો બીજું શું થાય મેં કીધું તમારા ભાઈ આ પાડી નાખી એની બહાર છે આ પાડી અગે એમાં મારો કહેવાનો હેતુ છે આ બહુ બેનો ભાઈનો ખાસ વિચારવાનો મુદ્દો છે હાસીની પાછળ મારી ગંભીર વાત છે કોઈ દી કેવું મા બાપ અમારી ભેગા છે એમ કેવું અમે ત્રણ ચાર ભાઈઓ છીએ પણ ભગવાનની અમારી માથે કૃપાથી થઈ મા બાપની કૃપાથીને થઈને મા બાપે અમને ભેગા રાખ્યા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે એમ કહેવાનું છે અને આ મોબાઈલ નું બેનું માપે રાખજો ઇન્સ્ટાગ્રામ ને ફિસ્ટાગ્રામ ને છે ને એમાં નો થવાનું થઈ જાય છે નો હાથો થવાનો હાથો થઈ જાય ને પછી પંદર દિવસ તૂટે એવું ન કરતા આ મારી લાલ લાઈટ છે સમજવા જેવું છે ગોધડું ઓઠીને પછી વાતો ઈશનાગર માં ખીરા કરી ન કરવું એવું કઈ આની વાત નથી હજાર ગામ શેટાની વાત છે એ ભાઈ અને બાપ તરીકે તમારી મારી બધાની જવાબદારી આવે છે આપણે થોડુંક વિચારવાનું કે ક્યાં આપણું સંતાન જાય છે ને કેમ છે હા સૂટ મૂકી તો ઊંધું વળી જાય ન બોલવું જોઈએ મારે પણ બોલવું પડે છે કેવાનો મારો હેતુ એ છે કે ત્યાં આજે પંચાવન સત્તાવન બેનું નું કાયમ હોય છે ભાઈ કહેતા હતા થોડી ભૂલ હતી બોતેર વ્યક્તિ બાણું વ્યક્તિ ઉપર હાજી થઈને જતી રહી છે પણ આ ભક્તિનામ બાપુ અહીં બેઠા છે ને વખાણ નથી કરતો તમે બધા વહાલા સર્જનો સેવા કરો છો તો અહીંયા બધું કાર્ય હાલે છે અમે કોઈ નથી કેતા હું કઈ પ્રોગ્રામમાં પૈસા માગવા ક્યાંય જતા નથી પ્રભુલ ભાઈ ના પાડતા નથી પોસ વિના લેતા નથી પૈસા વિના હાલે નથી ને અમે કાંઈ સાવકાર દીકરાય નથી ક્યાંય લેતા નથી ક્યાંય લેતા માલિક સિસ્ટમ અલગ હોય હું મારી વાત કરું બીજાની વાત નથી અને ભક્તિના બાપુ અમે સામે શોખ ફેટ કરી જો આ બાજુ તમે હકાલો ભાઈ અમારે ક્યાંય જવાઈ ગયા અને અહીંયા ભાવ થયો તમારા ગામને સાહેબને સાહેબ ને ભાવ થયો અહીંયા આવ્યા જોવા જોયું આની પેલા ગોંડલ મામલતદાર હતા ત્યારે આવ્યા હતા જોયું જાણ્યું ત્યારે હૃદયની માલિકોર માલિકો એક ઉર્મી પ્રગટ થી મારે કાંઈક મારા ગામમાં આ કરાવવું છે કાર્ય કરીને એમાં એક લીટો છે ઈ વિશ્વાસ આજ વિચાર તો કરો મા બાપ માટે વૃદ્ધાશ્રમ ખોલવા પડે અને ઈથી ને વિશેષ વાત કરું ત્યાં ફાગલ દીકરીઓ છે દીકરા નથી રાખતા પુરુષો નથી રાખતા એક રૂમ માં એક બે ટાઈમ દવા બે ટાઈમ નાસ્તો ને બે ટાઈમ જમવાનું પૂરા દસ કલાક આરામ કરવાનું પાગલ છે ને હાજુ થઈ જ જાય પછી કોક નો થાય પચાસ ટકા પાગલ ને માણસ જ પાગલ બનાવે છે ઘરમાંથી બહાર નીકળે થોડું ગાંડું હોય બીજા હળી જ કર્યા કરે ગાંડો આવ્યો પેલો કે ગાંડી તારી માં ગાંડો આવ્યો કે ગાંડો તારો બાપ અમારે બારથી શહેર બંધ છે બારથી શહેર પાગલ બેનો હોય અમે તો કોઈ પાગલ કહેતા નથી અમે હરીના બાળકો કહીશી એને હા રૂમમાં આરામ કરવા મૂકી દીધા હોય અને મારી બારી બંધી કરી દીધું હોય દોઢ વાગે ગાડી આવે બેનું ઉતરે મોટા લેંગા પહેરીને બે ભાઈ ઉતરે તૂટલા પાટલો પહેરીને ક્યાં છે પાગલ ક્યાં છે એક હું બેઠો તો બાપુ બેઠો તો આવ્યા પાગલ ક્યાં છે હે બાપુ મેં પાગલ તો આ રહ્યા ક્યાં મેં તમે ઉભા અરે મને કે અમે ક્યાં ઠેઠી પાગલ જોવા આવ્યા પણ મેં કીધું પાગલ નથી ડાયા હુતા છે ને પાગલ જાગે છે તમને શરમ નથી થઈ ત્યાં શક્કર છે પાછા એમ કે પ્રફુલભાઈ ઘણી બારા કાઢો અમારે છે હાથ હાથ પેટી ની ગાડી દાબે ને ખબર પડે કાં લેતા જાવ નહી પરસાદી એમાં મારો કહેવાનો હેતુ છે હું બાપુ સાથે સત્યાવીસ વર્ષ અઠ્યાવીસ વર્ષથી આ જેમ જેમ જીવે છે ને એટલે હું એની સાથે છું આપણે કઈ વખાણ કોઈ ના કરતા હું ભગવાનને વખાણ નથી કરતો કોઈ જ નહીં ભગવાનને હું કઈ વખાણ કરું છું ભગવાનને હું તો એમ કહું કે પ્રભુ આમ જો વખાણ નથી કરવા તમારી હિસાબ સાથે ગોઠવો આ મંદિરમાં જઈને હું તમે એમ કહી ક્યાંક ગુનો કર્યો છે એટલે કેવું પડે માફ કરજો આપણે ત્યાં જઈને કેવું પડે હિસાબ કરજો હિસાબ એ હિસાબ કરો ને પણ કા કેમ બીક લાગે છે મંદિરમાં જઈને એમ કેવું છે મારે તમારે કે હે ઈશ્વર જગતનું કલ્યાણ કરજો હવનું હારું કરજો મારા નાથ જગતને સુખી કરજો એમાં આપણે આવી જઈ પણ એમ સેટિંગ નથી તમે એક જ અખતરો કરજો ને આ વાત તમે કોઈને કેતા નહીં એમ કરીને એક જણા કહી દેવું તમારે એક બેન કહી દઉં હા તમને આ તું કોઈને કેતી નહીં હું તને કહું છું બીજે જઈને એમ એ બાલી ઉલીબાઈ એમ કે તું કોઈને કેતી મને ફલાણી કીધું છો તું કોઈ ન કેતી બે પાંચ કલાક થાય ને તો પાછી બાઈ જેણે વાત ચાલુ કરી હોય ને આવી ગયા એ તું કોઈ ને કેતી નહીં મને આમ ખાનગી વાત મળી પણ એ તો મેં જ ચાલુ કરી છે દુનિયામાં આપણને બીજાનો ખરાબ કઈ થાય તો ખૂબ આનંદ આવે છે ખાલી મિત્રો વાત એ જ કરવાની છે આપણે આપણા જીવનની તપાસ કરી લ્યો બધું દેખાઈ જાય આ વેલોન મોફત કપલી તો છે ને તમે ગમે એ કરો ને એક જણ મને કેતો તો આપણે ખબર નથી કે આગે હે લાય કે નથી લાય ને એક જણ મને કે કપલી નું એટલે હું ભેગી રાખું એક ભાઈ ના પડતા કે કપલી ન કરું બધાને ખબર હોય મે કે બધાને નો ખબર હોય કે હીરા ગાવા ગયા ને ખબર નો કપલી નું હોય આ વૈશ્મારે કપલી થોડો હા અબે હાંતા ભેગા કરો બે હરખા વળાટ આવે તો થા નગર નો થાય અમુક વળાટ ની કંપલી ન હોય પોતે હરાકા માં નોન બીજા નો દે નથી જાવું એમ હું ન જતો હું નર એ વળાટ ની કંપલીન કેવાય અમુક ત્રહાટ ની કંપલીન હોય ભેગો રાખો તો નેડે નો બરકો તો ન રહે ભેગો રાખો તમારું ખાણગી કે તમારું ખાણગી ખોલ કરજો હા અમે અમે પાંચ જણની મીટિંગ કરી હ અન ભેગો નો રાખો ને તોય તકલીફ ત્રહાટ અન પણ ખવડાને લીપે નવડા લીપે અમુક લાહી લાઈન હોય લાહી લાઈન બહુ હારી કાયમ ના પણ નહીં આટા નહીં ને એ ભાઈ લાહી લાઈન લીકે જ થયા કરે અને દુનિયા આખી માં હોય કે હોત નહીં રાવણ તો રામ ને યાદ કોણ કરે ભાઈ હોત નહીં અસત્ય તો સત્યને યાદ કોણ કરે હોય તો નહીં સેવાના ભેખધારી તો આ મૂકી દેવા વાળાની વાત કોણ કરે અરે હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે આ તો મરી જવાનું છે એટલે પીડા એ ભાઈ મારે મરી જવું તાર રોકાવું છે સટકવું ન પડે બોલો હાથ હાથ સીતેર સીતેર વરના થઈ જાય પછી વાળ ને આમ વળી પટ્ટીયું કરે વળી કાળા ભમર કરીને પછી અરીસામ રોવે પણ એ તો ડગ્યું પડી ગઈ છે થોડું સીધું થાય અટાણે તમારા ગલગોટા જેવા ગાલ છે ભાઈ બધાયના તમારા ભાણિયા ભાઈ નથી આ ભાઈ બેનું નામ બધા છે વીસ વર્ષ પછી ચાળી વર્ષ પછી હું તો નહીં હોય છીએ જો કાંઈ થેપલા ઠીંગાતા આવીશ આપણે નાના હોય તો કેમ થોડિયા જતા હોય ને પછી ઈ નું શરીર થાકી જાય તો કેમ ઠેકો દ્યો ટેકો દ્યો ભાઈ કાં ક્યાં કઈ શક્તિ એમાં મારો કહેવાનો હેતુ છે યુવાન મિત્રોને ખાસ નાની બેનોને ખાસ તમે ગમે કામ કરતા હો ગમે અગત્યનું કામ કરતા હો અને આપણા વ્રત મા બાપ એમ કે પાણી પીવું છે એ કામ ને તમે મૂકી દેજો હો બહેન નુકસાન થાય તો થવા દેજો તમે પાણી ભરી દેહો વ્રતની આંતરશે હજારો નો ફાયદો થઈ જશે અને માનવ મંદિરમાં મેં એવું કરીએ છીએ બાપુ એ કરે છે અને વાત એમ નથી મેં આ ગાડી લીધી ને હફ્તે લીધી હજી પૂરા નથી આ તો એક કપલી ગામમાં વાતો ચાલુ કરી એક ગામમાં કે ગાંડામાં જ ગાડી કરી લીધી બોલો અમે અગિયાર ટ્રસ્ટીઓ તો ખાલી અમે કહી છીએ અમારે ભૂરાભાઈ છે અમે બધા છીએ અમારા બે સ્વજન તો સ્વર્ગે સીધાવી ગયા અમારે દેવજીભાઈ માધાપરના અને અમારે ભાબલુભાઈ ખૂબ ખૂબ અમને સહયોગ નહીં પ્રાણ રેડ્યા હતા એ વ્યક્તિને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ પરિવાર સાથે સ્નેહ અને ભાવથી સેવા કરતા હતા એટલે ઘણા કે તમે આનું હું કમ નામ આનું હું કમ લ્યો એટલે પણ સેવા કરે નામ લેવું પડે કપલી તારું નામ થોડું લેવાય આ ધર્મ તમે ક્યાંય પૈસા કોઈ આપે ને તો ઘણા શું વાત કરે ખબર એ તને ખબર છે બે નંબર ના હોય બે હોય ને એટલે ભાઈ પણ તું હા નવ નંબર ના જૈન છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો ઘણા જન્મે ઘણા પ્રગટ થાય ઉત્પન્ન થાય કઈ નોકરી તો કઈ નહીં નહીં તો ભગવાન ના દરબારમાં એક લીટો તણાઈ જાય નહીં તો ભાઈ એટલે એવું છે કા હમડોની તો કેવાનો મારો અર્થ ઈ છે કે ત્યાં પાગલ બેન પોલીસ મૂકી ગઈ રાજુલા પોલીસ અઢી વર્ષ પહેલા પોણા ત્રણ વર્ષ અને આઠ માસનો ગર્ભ હતો મૂકી ગયા ને એક દિવસનો સમય બનેલી ઘટના છે ગબગળો નથી ગભગોળો નથી હા સાચી વાત હું બેઠો તો બે પાંચ મિત્રો હતા પૂરા દિવસો અને અમે જમવા બેહ્યા હતા ને જમતા હતા એ તારા તારા સુર માં કે ને આ મારું શું કામ તું વગેડ ને પણ તારી રીતે વગેડ ની પણ તો હું પીડ્યું એ હાથો કરવા જઈને કલાક વે આપણે શું કામ કરવું આરામ કરો કહેવાનો મારો અર્થ એ છે કે બેઠા હું બેઠો તો અને જમતા એમાંથી ઉઠીને આવી દીકરી જ અને પેટે હાથ ફેરે બોલે એની ભાષા આપણે સમજ બીજા રાજ્યની છે આંખમાંથી માંથી આ જાય અને બપોરના બાર વાગેલા ને જમતા હતા ને એમાંથી આ બનાવ એટલે મેં કીધું બાપુ એ તમને મને હું કેસ ખબર છે ભક્તિરામ બાપુ બેઠા છે ને એને કીધું હું કેસ મે કીધું એમ કે છે કર્યું છે કોઈ મારી માથે પાપ જન્મ છે બાળક એનો કોણ બનશે હવે જગત માં બાપ આનો બાપ કોણ થાય તેની ગુમાનથી અભિમાન અભિમાનથી નહીં પ્રેમ ને લાગણી થી આ ભક્તિરામ બાપુએ એમ કીધું કે મારે બે દીકરીઓનો એક દીકરો છે હવે જે બાળક જન્મે એનો બાપા ભક્તિરામ ગોંડલિયા થશે એનો બાપા ભક્તિરામ ગોંડલિયા થશે અને દીકરી જન્મી એની પાછળ પાલક પિતા તરીકે આ ભક્તિરામ બાપનું બાપનું નામ લખાયું એટલે એકવાર ભક્તિરામ બાપુને જોરદાર તાળીઓના ઘગડાથી લઈ કોઈના મહાત્મા મૂળદાસ જેવો પ્રસંગ રતનબાઈને દીકરી જન્મી રાધા અને મૂળદાસ એ ગર્ભ હતો એનો બાપ થઈ જાય એટલે મને ત્યારે એમ થયું કે હજી આ જગતમાં મૂળદાસ જીવે છે હજી આ જગતમાં મૂળદાસ જીવે છે એ બહુ વહમું છે ભાઈ કરવી વહમી છે એવું નથી જીવવું વહમું છે વાત કરવી હાવ હેલી છે આ બહુ કઠણ કામ છે સેવા કરવી વહમી અમે પંચાયત દ્વારા મોટી ખીલોરી ગામની માલિકો પ્રફુલભાઈ ત્રણ સાર્વજનિક સમાજ બનાવ્યા પંચાયત સ્તર શું કામ કે નાનામાં નાનો માણસ એનું કાર્ય કરી શકે કણે અને ખાલી પંદરસો રૂપિયા ભાડું અમારી વંદન છે જેને આ વિચાર આવ્યો ને અમે ભલે સહકાર પંચાયત જ ના પડે તો નથી વિચાર એની પાછળ ભાગવત કથા કરી સત્તાવન વ્યક્તિઓના ફોટા રાખીને બ્રાહ્મણ થી માંડીને દલિત સુધીના જે સ્વર્ગે સીધા આવી ગયા અમારા ગામના પિતૃદેવો એની પાછળ કથા કરી જેમ આપણે ઘીરે ભાગવત કરીએ એવી રીતનું ભાગવત મોટી ખિલોરી ગામની ધરતી માથે ગામ આખાના સહયોગથી કર્યું અમારા ગામની ધરતીને પણ વંદન છે કે જેમાં એક વિચારથી આ કાર્ય થયું એટલે આ બહુ મોટી વાત છે અહીંયા આ મને વિચાર કેમે જ્ઞાતિ જાતિનો વાળો અમે ભૂલવાનું કોશિશું કામ કરી કે ને હિન્દુ હોય કે મુસલમાન હોય બધા ઈશ્વરના સંતાનો છે આ પાગલમાં કાંઈ નક્કી શકે આવડા આમાં નું ગાંડું થાય ને આમાં ગાંડું થાય ને એવું કહેશે ગમે એમાં થાય આપણે ઘેરા હોત જ થાય કોઈ અભિમાન ન કરવું આપણે તોતડું બોલતા હોય કરતા હોય આપણે ઘણું બધું બોલતા હોય આપણી ઘી તોતડો છોકરો જન્મે બાપ તોતડો હોય તો કેમ કરો તો કેવી રીતે મસ્કરી કરો એ તો ઈશ્વરની કળા છે ઈશ્વરની આપેલી દેન છે હું તમે એમાં કાંઈ ના કરી શકીએ કબીર સાહેબે કીધું કોઈ અંધ હોય અપંગ હોય દુખી હોય વ્રત હોય કદરૂપું હોય અને આપણી બજારમાં નીકળે એને જોઈને કોઈ હસવું નહીં કેમ કે આપણી મધ દરિયામાં હારી જાય છે કઈ ખબર પડે કે કાલની ઝપટ કઈ લાગી ના દેહ માથે હું વીતી જાય હમણાં મને પક્ષઘાત મારી મોડાય જાય અને તરત જ થી બોરો સાહેબ એમ કે ગાડી આપણી છે ગવર્મેન્ટને મૂક્યો ડ્રાઈવરને કે મૂક્યો ત્યાં છોકરાને બાયુ કે શું છે ક્યાં છે કે ક્યાંય નથી ડેકીમ કાઢવા પડશે બારા એટલે ગંદી કાયનો નો કરો ન કરી કે કાલે કાયા મૂળ વિનાનું જાડવું પડતા ન લાગે વાર અને બીજું બે ખાસ મારી પ્રાર્થના છે કે તમને જે ઈશ્વરે રૂપ આપ્યું હોય ને એ રૂપ માં આનંદ માણો મને મારી કક્ષા કરતા મા ભગવતીએ વધુ રૂપ દીધું છે બીજા ના રૂપ જોઈને આપણે વધુ પૂંહવાનું કઈ નો ગોઠવું આ ખાસ ધ્યાન રાખવાનું હા એ બે કલાક રહીએ પાછું છોડું એવું ને એવું લાગે મોઢું નાનું ને કિંમત વધી જાય મુહાવાય કહીએ પણ માપે રાખવું એમ આપણે કોઈનો રોટલો ન તોડવો એને માપે ભૂહાવાય એમ મોઢું આવડું ને કિંમત વધી જાય વધારે દેવાની શું કામ બેહજોજી વિવેકભાઈ સાસલા નો આપણે રજૂ કરવા છે વિંઢેલા વિધાઈ વણ વિંઢેલા વન માં ફરે એ જંતર વગાડે અને મારો કેમ મારા વાતો રાખવી છે ને મારા મારામાં પૈસા નાખજો વિરકુભાઈ પણ અમે સાહેબ ના ખાસ મિત્ર છે એમને પણ જોરદાર તાળીઓના ગગડા થી વધાવો ને આપણા કમાડો ને પણ જોરદાર તાળીઓના ગગડાડ થી વધાવો ભાઈ ભાઈ મિત્રો એસા કીધીએ ઢાલ શ્રીખા હોય દુઃખ રહે સુખ મે હોય એને મિત્ર કહેવાય બાકી તમારે હુંચેર હોય ત્યાં સુધી તમારી ભેગા પછી તમારી જ વાત કરે ને ટાણા કઢા કહેવાય એવું હોય હા હા એટલે ટૂંકી વાત કરી દઉં પછી બીજા રાઉન્ડમાં થોડી ઘણી વાત કરશું તો મારો વારો આવશે તો નગર આપણે સ્પેશિયલ પ્રોગ્રામ કરશે